शांति 9/7/2023 आजना मीठा बाबाना मधुर महावाक्य आजना अव्यक्त बाप दादाना मधुर महावाक्य छे रिवाइज डेट छे 26/2/95 संगम युग उत्सव नो युग छे उत्सव मनावो अर्थात अविनाशी उमंग उत्साह मा रहेवू आजे त्रिदेव रचता त्रिमूर्ति शिव बाप पोताना रूहानी डायमंड्स एटले के हीराओ साथे डायमंड जुबली अथवा डायमंड जयंती मनावा आव्या छे। आज विचित्र जयंती ने डायमंड जयंती कहो छो कारण के बाप अवतरित थाय छे कोड़ी जेवा आत्मा ने हीरा तुल्य बनावा। तो बाप दादा चारे तरफ ना बाळको ने जे हीरा थी पण अमूल्य छे बधाने समान जोई रहा छे। बाप दादानी आगळ फक्त मधुबनी सभा नथी परंतु विश्वना चारे तरफना ब्राह्मण बाळकोनी सभा छे। बधाना दिलना मुबारकना स्नेह भर्या गीत कहो बोल कहो बाप समीप थी सांभळी रहा छे। दिलनो अवाज दिलाराम पासे पहला पहुंचे छे तो बाप दादा जोई रहा छे के बाळकोनी सेवानु प्रत्यक्ष प्रमाण चारे तरफ थी मधुबन बापना स्वीट होम सुधी पहुंची रहू छे। एम पण शिव जयंती ने उत्सव कहवाई छे। यथार्थ रीते उत्सव तमे ब्राह्मण ज मनावो छो कारण के उत्सव नो अर्थ छे सर्व उत्साह उमंग मा रहे। तो तमे जे पण बैठा छो बधाना दिल मा उत्साह अने उमंग केटलो छे अविनाशी छे के आज माटे छे अविनाशी छे ने एटले बाप दादा आ श्रेष्ठ संगम युग ने उत्सव नो युग कहे छे। दरेक दिवस तमारा माटे उत्साह संपन्न छे दरेक दिवस उत्सव छे। जे गायन छे तमे लोको टॉपिक राखो छो अनेक तामा एकता तो प्रेक्टिकल मा अनेक देश अनेक भाषाओं अनेक रूप रंग परंतु अनेकता मा पण बधाना दिल मा एकता छे ने। कारण के एक बाप छे भले अमेरिका थी आव्या छो के आफ्रिका थी आव्या छो परंतु दिल मा एक बाप छे एक श्रीमत पर चालवा वाला छो। तो बाप दादा ने गमे छे के अनेक भाषाओं मा होवा छता पण मननु गीत मननी भाषा एक छे। भले कोई पण भाषा वाला छो काळो ताज तो मळ्यो छे बधा हेडफोन थी पोतपोतानी भाषामां सांभळी रह्या छे ट्रांसलेशन बधाने मळी रह्यु छे। तो बधाए हेडफोन लगाव्या छे। हवे आज काळो ताज बदलाईने गोल्डन थई जशे। बाबा ए हेडफोन ने काळो ताज कहे छे। बाबा कहे छे हवे बदलाई जशे गोल्डन થઈ જશે પરંતુ બધાના મનની ભાષા એક છે। સ્થૂળ ભાષા અનેક મનની ભાષા એક અને એક જ શબ્દ છે મારા બાબા। બધી ભાષાવાળા બોલો મારા બાબા। હા આ એક જ છે તો અનેકતામાં એકતા છે ને। તો ઉત્સાહમાં રહેવા વાળા અર્થાત સદા ઉત્સવ મનાવવા વાળા શ્રેષ્ઠ આત્માઓ છો। ક્યારેય પણ ઉત્સાહ ઓછો ન થવો જોઈએ। પહેલા પણ સંભળાવ્યું હતું બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે ઉમંગ અને ઉત્સાહ। જો શ્વાસ ચાલ્યો જાય તો જીવન સેકન્ડમાં ખતમ થઈ જશે ને। તો બ્રાહ્મણ જીવનમાં જો ઉમંગ ઉત્સાહના શ્વાસ નથી તો બ્રાહ્મણ જીવન નથી। જે સદા ઉમંગ ઉત્સાહમાં હશે તે ફલકથી કહેશે
કે બ્રાહ્મણ છે જ ઉમંગ ઉત્સાહ માટે, અને જેમનો ઉમંગ ઉત્સાહ ઓછો થઈ જાય છે તેમના બોલ જ બદલાઈ જાય છે. તે કહેશે છે તો સાચું, હોવું તો જોઈએ, થઈ જશે. તો આ ભાષા અને તે ભાષામાં કેટલું અંતર છે! તેમના દરેક બોલમાં તો જરૂર હશે, હોવું તો જોઈએ. તો આ જે તો થાય છે, આ ઉમંગ ઉત્સાહનું પ્રેશર ઓછું થવાથી જ આવા બોલ કમજોરીના બોલ નીકળે છે. તો ઉમંગ ઉત્સાહ ક્યારેય ઓછો થવો ન જોઈએ. ઉમંગ ઉત્સાહ ઓછો કેમ થાય છે? બાપ દાદા કહે છે સદા વાહ વાહ કહો, અને કહે છે ભાઈ ભાઈ કેમ કેમ. જો કોઈ પણ પરિસ્થિતિમાં ભાઈ શબ્દ આવી જાય છે તો ઉમંગ ઉત્સાહનું પ્રેશર ઓછું થઈ જાય છે. બાપ દાદાએ પહેલા વર્ષે, આગળના વર્ષે પણ ડબલ ફોરેનર્સને કહ્યું હતું કે વાય શબ્દને બ્રાહ્મણ ડિક્શનરીમાં ચેન્જ કરો. જ્યારે વાય શબ્દ આવે તો ફ્લાય એ શબ્દ યાદ રાખો, ઉડવાનો, તો વાય ખતમ થઈ જશે. કોઈ પણ પરિસ્થિતિ નાની પણ જ્યારે મોટી લાગે છે તો વાય શબ્દ આવે છે, આ કેમ, આ શું, અને ફ્લાય કરી લો તો પરિસ્થિતિ શું હશે? નાનું એવું રમકડું. તો જ્યારે પણ વાય શબ્દ મનમાં આવે તો કહો બ્રાહ્મણ ડિક્શનરીમાં વાય શબ્દ નથી, ફ્લાય છે. કારણ કે વાય વાય હાય હાય કરાવી દે છે. બાપ દાદાને હસવું પણ આવે છે. એક તરફ કહેશે ના, અમારા જેવું શ્રેષ્ઠ ભાગ્ય કોઈનું નથી, હમણાં હમણાં આમ કહેશે. અને હમણાં હમણાં ઉત્સાહ ઓછો થયો તો કહેશે ખબર નહીં મારું ભાગ્ય જેવું છે, મારા ભાગ્યમાં આટલું જ છે, તો હાય હાય થઈ ગયું ને. તો જ્યારે પણ હાય હાયનો નજારો આવે તો વાહ વાહ કરી લો, તો નજારો પણ બદલાઈ જશે અને તમે પણ બદલાઈ જશો. ડબલ વિદેશી, આજકાલ પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચાર એનો કોર્સ કરાવો છો ને, બધા વિદેશમાં વિશેષ આ કોર્સ કરાવો છો, તો પોતાને પણ કરાવો છો કે બીજાઓને કરાવો છો? જે સમયે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો પોતાને જ સ્ટુડન્ટ બનાવીને, પોતે જ ટીચર બનીને પોતાને જ આ કોર્સ કરાવો. પોતાને કરાવી શકો છો કે ફક્ત બીજાઓને જ કરાવી શકો છો? બીજાઓને કરાવવો સહજ છે. જ્યારે આ નેચરલ સ્થિતિ થઈ જાય કે દરેક વ્યક્તિને, વાતને પોઝિટિવ વૃત્તિથી જુઓ, સાંભળો તથા વિચારો, તો કેવી સ્થિતિ રહેશે? આજકાલના સાયન્સ દ્વારા પણ એવા સાધન નીકળ્યા છે જે રફ માલને પણ ખૂબ જ સુંદર રૂપમાં બદલી દે છે. જોયું છે ને શું થી શું બનાવી દે છે? તો તમારી વૃત્તિ શું એવું પરિવર્તન નથી કરી શકતી? આવે નેગેટિવ રૂપમાં, પરંતુ તમે નેગેટિવને પોઝિટિવ વૃત્તિથી બદલી દો. જો હલચલમાં આવો છો તો તેનું કારણ છે નેગેટિવ સાંભળવું, વિચારવું અથવા બોલવું કે કરવું. આ મોડલ બનાવો છો ને, ન સાંભળો, ન જુઓ, ન બોલો, ન કરો. સાયલેન્સની શક્તિનું શું નેગેટિવને પોઝિટિવમાં નથી બદલી શકતી? તમારું મન અને બુદ્ધિ એવા બની જાય જે નેગેટિવ સ્પર્શ ન કરે, સેકન્ડમાં પરિવર્તન થઈ જાય એવી તીવ્ર ગતિની અનુભૂતિ કરી શકો છો?
मन अने बुद्धि एवं तीव्र गति नू यंत्र बनी जाए। बनावी शको छो के समय लागशे, के नेगेटिव वात आवशे तो कहशो थोड़ू विचारवा तो दो, जोईए तो खरा शू छे। क्विक स्पीड एटले तीव्र गति थी परिवर्तन थई जाए, आने कहेवाय छे ब्राह्मण जीवन नी मजा मौज। जो जीवो छे तो मौज थी जीवो, विचारी विचारी ने जीवो ते जीवो नथी। तमे लोको बीजाने कहो छो के राजयोग जीववानी कड़ा छे, तो तमे लोको राजयोगी जीवन वाला छो ने? के कहेवा वाला छो? जारे राजयोग जीववानी कड़ा छे तो राजयोगीओनी कड़ा शुं छे? आज छे ने तो उत्सव मनावो अर्थात मौजमां रहेवू। मन पण मौजमां, तन पण मौजमां, संबंध संपर्क पण मौजमां। घणा बाळको कहे छे पोतानी रीते तो ठीक रहीए छीए, पोतानी मौजमां रहीए छीए, परंतु संबंध संपर्कमां मौजमां रहीए એ ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ સંબંધ સંપર્ક જ તમારી સ્થિતિનું પેપર છે। જો સ્ટુડન્ટ કહે આમ તો હું પાસવી તો ન છું, પરંતુ પેપરના સમયે માર્ક્સ ઓછા થઈ જાય છે, તો એવાને શું કહેવાશે? તો એવા તો નથી ને, ફૂલ પાસ થવા વાળા છો ને। બાપ દાદાએ સંભળાવ્યું છે કે જે સદા બાપની પાસે રહે છે તે પાસ છે, પાસે નથી રહેતા તો પાસ નથી। તો સદા ક્યાં રહો છો? દૂર રહો છો, પાસે નથી રહેતા। ડબલ વિદેશીઓએ તો ડબલ પાસ થવું જોઈએ ને? અચ્છા, તો ડબલ વિદેશીઓએ આ વખતે હાઈ જમ્પ લગાવી દીધો છે, મધુબનમાં હાઈ જમ્પ લગાવીને પહોંચી ગયા છે। આ વખતે દરેક વર્ષની કરતા વધારે સંખ્યામાં ડબલ વિદેશી મધુબન પહોંચેલા છે। અચ્છા, ડબલ વિદેશીઓને પણ ઘણાને પટરાણી બનવાનો ચાન્સ તો સારો મળ્યો છે। પટરાણી બનવામાં મજા આવે છે કે નહીં? તમારા લોકોની તો અટેચી એટલે કે બેગ બિસ્તરા એટલા છે જે તેના પર જ સૂઈ શકો છો, કારણ કે એક તો મોટી લાવો છો, એક નાની લાવો છો, તો નાનીને તકિયો બનાવો, જગ્યા બચી જશે ને, સારું લાગે છે। બાપ દાદા સિંહ દ્રશ્ય જુએ છે કેવી રીતે ભારે ભારે અટેચીઓ ખસેડીને લાવી રહ્યા છે, સારું દ્રશ્ય લાગે છે ને? સંગમ પર આ મહેનત પણ થોડા સમયની છે, પછી તો પ્રકૃતિ પણ તમારી દાસી હશે, તો દાસીઓ પણ ખૂબ હશે, પછી તમને સામાન ઉપાડવાની જરૂર નથી। હમણાં પોતાનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે, આ સમયે ગુપ્તવેશમાં છો, સેવાધારી છો, પછી રાજ્ય અધિકારી બનશો, તો સેવાધારીઓએ તો બધા પ્રકારની સેવા કરવી પડે છે। જેટલી હમણાં તન મન ધન અને સંપર્કથી સેવા કરો છો, એટલા જ ત્યાં સેવાધારી મળશે। સૌથી પહેલા તો આ પ્રકૃતિના પાંચેય તત્વ તમારા સેવાધારી બનશે। પોતાનું રાજ્ય ભાગ્ય સ્મૃતિમાં છે ને? કેટલી વાર રાજ્ય અધિકારી બન્યા છો? અગણિત વાર બન્યા છો અને બનતા જ રહેશો, પરંતુ રાજ્ય અધિકારીથી પણ હમણાંનું સેવાધારી જીવન શ્રેષ્ઠ છે, કારણ કે હમણાં બાપ અને બાળકોનો સાથ છે। ભલે કોઈ પણ પ્રકારની સેવા છે, પરંતુ સેવાનું પ્રત્યક્ષ ફળ
હમણાં મળે છે. બાપનો સ્નેહ, સહયોગ અને બાપ દ્વારા મળેલા ખજાના પ્રત્યક્ષ ફળના રૂપમાં મળે છે. જ્યારે પણ કોઈ વિશેષ સેવા કરો છો અને યુક્તિયુક્ત સેવા કરો છો તો કેટલી ખુશી થાય છે. તે સમયના ચહેરાનો ફોટો કાઢો તો કેવો હોય છે? તો એક તરફ સેવા કરો છો, બીજી તરફ પ્રત્યક્ષ ફળ તમારા માટે સદા તૈયાર છે જ છે. એક હાથેથી સેવા કરો, બીજા હાથેથી ફળ ખાઓ. એવો અનુભવ થાય છે કે સેવામાં ખૂબ મહેનત છે. સેવામાં હલચલ થાય છે કે નહીં? ક્યારેક ક્યારેક થાય છે. આ હલચલ જ પરિપક્વ બનાવે છે, અનુભવી બનાવે છે. હલચલમાં એટલે આવો છો જે ફક્ત વર્તમાનને જુઓ છો, પરંતુ વર્તમાનમાં છુપાયેલું ભવિષ્ય જે છે તે સ્પષ્ટ નથી દેખાતું, એટલે હલચલમાં આવી જાઓ છો. કોઈ પણ મોટામાં મોટી નાજુક પરિસ્થિતિ હકીકતમાં આગળ માટે બહુ જ મોટો એટલે કે સારો પાઠ ભણાવે છે. પરિસ્થિતિ નથી, પરંતુ તે તમારી ટીચર છે. એ નજરથી જુઓ કે આ પરિસ્થિતિએ શું પાઠ ભણાવ્યો. આને કહેવાય છે નેગેટિવને પોઝિટિવમાં પરિવર્તન કરવું. ફક્ત પરિસ્થિતિને જુઓ છો તો ગભરાઈ જાઓ છો, અને પરિસ્થિતિ માયા દ્વારા સદા નવા નવા રૂપથી આવશે. એમ જ નહીં આવે, જે રૂપમાં આવી ચૂકી છે એ રૂપમાં નહીં આવે, નવા રૂપમાં આવશે. તો એમાં ગભરાઈ જાઓ છો, આ તો નવી વાત છે, આવું તો થતું નથી, આ તો થવું ન જોઈએ. પરંતુ સમજી લો કે માયા અંત સુધી બહુરૂપી બની બહુરૂપ દેખાડશે. માયાને બહુરૂપી બનતા ખૂબ જલ્દી અને સારું આવડે છે. જેવી તમારી સ્થિતિ હશે ને તેવી પરિસ્થિતિ બનાવીને આવશે. આજે સમજો તમે થોડા અલબેલા જીવનમાં છો, તો માયા પણ એ જ અલબેલી પરિસ્થિતિના રૂપમાં આવશે. આજે મૂડ થોડો ઓફ છે, જેવો હોવો જોઈએ એવો નથી, તો મૂડ ઓફની પરિસ્થિતિના રૂપમાં જ આવશે. પછી વિચારો છો કે પહેલા જ હું વિચારી રહી હતી, પછી આ શું થયું? એટલે માયાને જોવા માટે, જાણવા માટે ત્રિકાલદર્શી અને ત્રિનેત્રી બનો. આગળ પાછળ સામે ત્રિનેત્રી બનો. તો બધા ત્રિનેત્રી અને ત્રિકાલદર્શી છો ને? ડબલ વિદેશી ત્રિકાલદર્શી છે, હા કે ના? બધા બોલો હા જી કે ના જી. તો બધાએ કહ્યું હા જી. પોતાની ભાષા કરતા તો આ સારું બોલો છો. બધા ખુશ છો? તો કહ્યું હા જી. આટલા મોટા સંગઠનમાં મજા આવી રહી છે? તો કહ્યું હા જી. કોઈ કોઈ એવું તો નથી વિચારી રહ્યા કે આવતા વર્ષે ભીડમાં નહીં આવીએ, થોડા પછી આવીશું? સંગઠનની મજા પણ પ્યારી છે. એમ તો આવજો તો પ્રોગ્રામ પ્રમાણે જ, વધારે નહીં આવતા. પરંતુ આદત એવી હોવી જોઈએ જે બધામાં એડજસ્ટ કરી શકો. એડજસ્ટ કરવાની શક્તિ સદા વિજયી બનાવી દે છે. બ્રહ્મા બાપને જોયા તો બાળકો સાથે બાળક બનીને એડજસ્ટ થઈ જતા, મોટા સાથે મોટા બનીને એડજસ્ટ થઈ જતા. ભલે બેગરી જીવન કે સાધનોનું જીવન, બંનેમાં એડજસ્ટ થજો અને ખુશી ખુશીથી થજો. વિચારીને નહીં, અહીં દુખી તો નથી થતા, પરંતુ ખુશીને બદલે થોડા વિચારમાં પડી જાઓ છો.
આ શું થયું, કેવી રીતે થયું, તો વિચારવા વાળાને એડજસ્ટ થવાની મજામાં થોડો સમય લાગે છે. પોતાને ચેક કરો કે કેવી પણ પરિસ્થિતિ હોય, ભલે સારી હોય કે હલાવવા વાળી હોય, પરંતુ દરેક સમયે દરેક સંજોગોની અંદર પોતાને એડજસ્ટ કરી શકો છો. ડબલ વિદેશીઓને એકલાપણું પણ ગમે છે અને કમ્પેનિયન પણ બહુ ગમે છે, પરંતુ કંપનીમાં હોય કે એકલા હોય, બંનેમાં એડજસ્ટ થવું આ છે બ્રાહ્મણ જીવન. એવું નથી સંગઠન હોય અને માથું ભારે થઈ જાય, ના, મને એકાંત જોઈએ આ ઘમસાણમાં નહીં, મને એકલું જોઈએ. મન એકલું અર્થાત બાહ્ય મુક્તાથી અંતર્મુખમાં ચાલ્યા જાઓ તો એકલાપણું છે. કોઈ કોઈ કહે છે ને, એકલો રૂમ જોઈએ, બે પણ ન જોઈએ, એકલો મળે તો પણ મોજથી સુવો, અને 10ની વચ્ચે પણ સુવાનું છે તો મોજથી સુવો. વિદેશીઓ 10ની વચ્ચે સૂઈ શકે છે કે મુશ્કેલ છે? સૂઈ શકે છે. તો કહ્યું, હાજી. અચ્છા, હવે પછીના વર્ષે 20-20ને સૂડ આવશે. જુઓ, સમય બદલાતો રહે છે અને બદલાતો રહેશે. દુનિયાની હાલતો નાજુક થઈ રહી છે, હજુ પણ થશે, થવાની જ છે. હમણાં ફક્ત એક સ્થાન પર અલગ અલગ થાય છે, અંતમાં બધી તરફ સાથે થશે. તો નાજુક સમય તો આવવાનો જ છે. સમય નાજુક હોય પરંતુ તમારો નેચર નાજુક ન થાય. ઘણાઓનો નેચર ખૂબ જ નાજુક હોય છે ને. થોડોક અવાજ થયો, થોડુંક કંઈક થયું તો ડિસ્ટર્બ થઈ ગયા. આને કહેવાય છે નાજુક સ્થિતિ, નાજુક નેચર. તો નાજુક નેચર ન હોય, જેવો સમય તેવા પોતાને એડજસ્ટ કરી શકો. આ અભ્યાસ આગળ ચાલીને તમને ખૂબ જ કામમાં આવશે, કારણ કે હાલત સદા એક જેવી નથી રહેવાની. અને ફાઇનલ પેપર તમારું નાજુક સમય પર થવાનું છે, આરામના સમય પર નથી થવાનું, નાજુક સમય પર થવાનું છે. તો જેટલું હમણાંથી પોતાને એડજસ્ટ કરવાની શક્તિ હશે, તો નાજુક સમય પર પાસ વિથ ઓનર થઈ શકશો. પેપર વધારે સમયનું નથી, પેપર તો બહુ થોડા સમયનું છે, પરંતુ ચારેય તરફની નાજુક પરિસ્થિતિઓ એની વચ્ચે પેપર આપવાનું છે. એટલે પોતાનો નેચર પણ શક્તિશાળી બનાવો. શું કરીએ, મારી નેચર આ છે, મારી આદત જ એવી છે, એવું નહીં. આને નાજુક નેચર કહેવાય છે. જુઓ, બાપ દાદાએ સ્થાપનાના આદિમાં બધો અનુભવ કરાવી દીધો. જ્યારે આદિ હતો તો રાજકુમાર અને રાજકુમારીઓ કરતા પણ વધારે પાલના, સાધન બધા અનુભવ કરાવ્યા, અને આગળ ચાલીને બેગરી લાઈફનો પણ અનુભવ કરાવ્યો. તો જેમણે બંને અનુભવ કર્યો એમની આદત બની ગઈ. તો તમારા લોકોની આગળ તો એવો સમય આવ્યો નથી, પરંતુ આવવાનો છે. જ્યાં પણ રહો છો બધા હલવાના છે, બધા આધાર તૂટવાના છે. તો એવા સમય પર શું જોઈએ? એક જ બાપનો આધાર. તમે લોકો તો ખૂબ 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 લકી છો જે આવવાનો સમય તમારો સહજ સાધનોનો છે. સહજ સાધનોની સાથે સાથે તમારો બ્રાહ્મણ જન્મ છે, પરંતુ સાધન અને સાધના, સાધનોને જોતા સાધનાને નહીં ભૂલી જતા, કારણ કે અંતમાં સાધના જ કામ આવશે. સમજ્યા? અચ્છા, ચારેય તરફના અમૂલ્ય વિશેષ રત્નોને
सदा दरेक दिवस उत्साह थी उत्सव मनावा वाला श्रेष्ठ आत्माओं ने सदा स्वस्थिति अने सेवानी उन्नति मा बैलेंस राखवा वाला ब्लेसिंग ना अधिकारी आत्माओं ने सदा परिस्थिति ने सहज पार करवा वाला एवा अचल अडोल महावीर आत्माओं ने बाप दादा ना याद प्यार अने नमस्ते। आजनु वरदान संपूर्णता द्वारा संपन्नतानी प्रालब्धनो अनुभव करवा वाला सर्व जमेलाओ थी मुक्त भव। संगमयुग पर सागर गंगा थी अलग नथी, गंगा सागर थी अलग नथी। आज समये नदी अने सागर नो समावानो मेळो थाय छे। जे आ मेळा मां रहे छे ते सर्व जमेलाओ थी मुक्त थई जाय छे। परंतु आ मेळानो अनुभव तेज करी शके छे जे समान बने छे। समान बनवू अर्थात समाई जवू। जे सदा स्नेहमां समायेला छे ते संपूर्णता अने संपन्नतानी प्रालब्धनो अनुभव करे छे। तेमने कोई पण अल्पकाळनी प्रालब्धनी इच्छा नथी रहती। स्लोगन सदा एक बापना श्रेष्ठ संगमां रहो तो होलीएस्ट एटले के सौथी पवित्र अने हाईएस्ट एटले के सौथी ऊंचा बनी जशो। ओम शांति। Thank you.